Good morning, Mitro. Jesse Krishna, Color Model School. Online education ma aapnu hardik swagat chhe. Aaje hu tamne dhoran 7 Gujarati vishay ma part 10 akhbari nond vishe mahiti aapvani chu. Emni andar aapde kitla muddao pan jovana chhe. Jem ke aapde ghana akhbari nondo ni andar આપણે અખબાર એટલે કે સમાચાર નોંધ એટલે કે યાદી નોંધ એટલે શું થાય છે યાદી યાદીઓ આપણે જે ઘણી ખરી યાદીઓને ભેગી કરીએ છીએ એની અંદર આપણે ઘણી પ્રસ્તાવનાઓ જોઈએ જેમ કે અખબારી નોંધ એટલે કે આપણે જે સમાચાર પત્ર આવે છે કે છાપું આપણે આપણી ભાષામાં છાપું તરીકે પણ ઓળખીએ છીએ સવારે જ્યારે આપણે ઉઠીએ પહેલા ઉઠીને જોઈએ છીએ ત્યારે ઘણા ખરાની એવું હોય છે કે ન્યૂઝપેપર વાંચવાની કે આજે શું હશે શું નહીં હોય એવા માટે સારા મોટા સમાચાર હોય છે આપણે રાજ્યના રાજ્યોના સમાચાર હોય છે જેમ કે અત્યારે આપણે ચૂંટણીઓને એવું આવે છે એમાં એવા સમાચારો આવે છે કે આ જીતા છે આ આટલા વોટથી મેળવેલું છે શિક્ષણમાં શિક્ષણ માટેના પણ આવે છે એની અંદર સુખ દુઃખના અવસાનોની નોંધણીઓ પણ આવે છે એવા અનેક સમાચારો આ ન્યૂઝપેપર એટલે કે અખબારી નોંધની અંદર આવે છે આપણે આજે ઘણા ખરા મુદ્દાઓ જોવાના છે જેમ કે પૂર્વ ભૂમિકા આપણે આગળમાં હમણાં મેં તમને કીધું ને અખબારી નોંધ એટલે શું થાય કે જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ હાથમાં ચાનો કપ હોય છે અને ન્યૂઝપેપર વાંચતા વાંચતા આપણે ચા પીતા પીતા ન્યૂઝપેપર વાંચતા હોય છે એવી રીતના પૂર્વ ભૂમિકાઓ જોવાની છે હવે આપણે જોવાનું છે લેખકનો પરિચય લેખકનો પરિચય એટલે કે લેખક લેખક આ અખબારી નોંધના લેખક કોણ છે શ્રી ડોક્ટર ચંદ્રકાંત મહેતા લેખકનું નામ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા તમારે યાદ રાખવાનું છે વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે કે અખબારી નોંધના લેખક કોણ છે તો ડોક્ટર ચંદ્રકાંત મહેતા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પાના નંબર 1 ઉપર તમે જુઓ તો એની ઘણી પૂર્વ ભૂમિકાઓ પણ આપેલી છે તો ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ તારીખ 6/8/1939માં થયેલો છે તેનું જન્મ સ્થળ છે જિલ્લો અમદાવાદ ધોળકા તાલુકાના સરોડા ગામમાં થયો છે એનો સરોડા ગામમાં થયો છે લેખકની અહીંયા પૂર્વ ભૂમિકા જોઈએ તો ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામમાં ગામના વતની છે પોતાનું વતન છે સરોડા હાલ અમદાવાદમાં રહે છે તે ગુજરાતી હિન્દી ભાષામાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વડા પણ રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પણ થયા છે જો ચંદ્રકાંત મહેતાએ કેટલા પુસ્તક લખ્યા છે તો 123 જેટલા પુસ્તકો પણ તેમણે લખેલા છે વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે જો ઘણા વિષયો ઉપર આપણે કટાર હોય છે આપણે ઘણા વિષયોમાં માહિતી પણ જાજી હોય છે એટલા માટે એમણે કટાર જેવા લેખનો પણ આપેલા છે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવાય છે જો અખબારી યાદીને અંગ્રેજીમાં શું કહેવાય છે તો કે પ્રેસ નોટ શું કહે છે પ્રેસ નોટ અંગ્રેજીમાં આને પ્રેસ નોટ પણ કહી શકાય છે લેખકે અહીં પ્રેસ નોટ વિશેની સરળ ભાષામાં માહિતી આપી છે સમાચાર લક્ષી વધુ લેખનમાં એ માટેની જરૂરી નમૂનાઓ પણ અહીંયા આપેલા છે જો લેખકે અખબારી નોંધના ઘણા ખરા નમૂનાઓ આપણે પાછળ જોઈએ તો આપેલા છે જેમ આપણે જે ઘણા આગળ જોતા જશું એમ એમના ઘણા ખરા મુદ્દાઓ આમાં જોવા મળે છે કે અખબારની અંદર આપણે કેવી રીતના નોંધ અપાય કેવી રીતના મંજૂરી લેવાય આપણે આગળ કેવું પડે ને કે મારે આવી રીતના છે તો મારે આ સમાચાર બોલા કરવાના છે આ કહેવાના છે સમાચાર અને આની વિશેની માહિતીઓ આપવાની છે એના માટેના
બહુવચન છે જો અખબારી છે અખબારી છે નોન એ અખબારી નોન એ ખબર શબ્દ કેમાંથી તો કે ખબર શબ્દનું શું છે બહુવચન બહુવચન છે અખબારી નોન એ બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર વર્તમાન પત્ર કે છાપુ જો એને ત્રણ ભાષામાં આપણે બોલી શકીએ છીએ સમાચાર પત્ર વર્તમાન પત્ર અને છાપુ આ ત્રણ ભાષામાં આપણે બોલી શકીએ છીએ ગુજરાતી ભાષામાં વર્તમાન પત્રો સમાચાર શબ્દ સંસ્કૃતના શબ્દ ઉપરથી સંવર્તા આચાર એના પરથી બનેલો શબ્દ છે જો સંસ્કૃત શબ્દ છે સમાચાર શબ્દ છે સમાચાર શબ્દ છે અખબારી નોંધ એ સંસ્કૃત શબ્દ સંવર્તા આચાર ઉપરથી ઉતરી આવેલો છે એની ઉપરથી શબ્દ જો તમને એક માર્કમાં પૂછી પણ શકે છે કે સમાચાર પત્ર છે જે અખબારી નોંધ છે એ કેના ઉપરથી ઉતરી આવેલો એનો સંસ્કૃત શબ્દ કયો છે તો કે સંવર્તા આચાર આ પણ આપી શકે છે અહીંયા જેનો એક અર્થ માહિતી વિવરણ અને ખબર એવો પણ થાય છે જો માહિતી એટલે કે આધાર પુરાવા વિવરણ એટલે કે સમજૂતી ખુલાસો એના માટે પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પણ વપરાય છે જો પ્રશ્ન છે આપણે કહીએ છે ને ચાલો આપણે ટીવીમાં કોલ કરીએ ત્યારે કહીએ છે ચાલો આપણે ન્યૂઝ જોવા છે તો અંગ્રેજી ભાષામાં આપણે ન્યૂઝ શબ્દ પણ વાપરી શકીએ છીએ મેં તમને કીધું ને પ્રેસ નોટ અંગ્રેજીમાં આપણે પ્રેસ નોટ તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજી ભાષાની અંદર ન્યૂઝ શબ્દ અંગ્રેજી ભાષામાં ન્યૂઝ શબ્દ પણ વપરાય છે જો અખબારી નોંધ એટલે અંગ્રેજી શબ્દ શું છે તો કે ન્યૂઝ એ ઈ ડબલ્યુ એસ ન્યૂઝ ન્યૂઝ પણ વપરાય છે આ પણ એક શબ્દ એક માર્કના વિકલ્પમાં પૂછી શકાય છે કે અખબારી નોંધ એટલે કે સમાચારનું અંગ્રેજી શબ્દ શું થાય છે તો અંગ્રેજી શબ્દ થાય છે એ ઈ ડબલ્યુ એસ ન્યૂઝ એમને ન્યૂઝ પણ કહી શકાય છે માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયાના સારા મોટા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે ઉત્સુકતા એટલે કે આતુરતા ઉત્સુકતા એટલે શું થાય છે કે આતુરતા આપણે ઘણા સારા મોટા જો કે ઘણા એના સારા રમત ગમતમાં પહેલો નંબર આવ્યો હોય તો એ આપણે સમાચારની અંદર આવે છે ખેલકૂદમાં આપણે ક્રિકેટો જોઈએ છે ત્યારે પણ આપણી જે મનપસંદની જે ટીમ હોય છે એમાં આપણે જે વિજેતા બને છે તો એના સમાચાર આવે છે એટલે કહે છે કે સારા માટા સમાચાર જોવા માટે આપણે ઉત્સુકતા હોય છે સમાચારમાં સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે જિજ્ઞાસા એટલે કે જે ઈચ્છા છે જાણવાની જે ઈચ્છા છે જે આપણે સમાચાર દ્વારા જો માણસને ઘણી ઈચ્છાઓ હોય છે મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મારે સારી પેન જોઈએ છે જો કહીએ છીએ આપણે તો આ સમાચાર સાંભળીને માણસોને એની સારી માટી જે વાતો સાંભળવાની જે ઈચ્છાઓ છે એ આ સમાચાર દ્વારા ઉભી પડે છે
લઈને યા ઉડી દીને કે તું ન્યૂઝપેપર વાય જાણે મારો ફોટો આવવાનો છે એવી રીતના આપણે ઉમળકો પણ હોય છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે અદા કરવી એટલે કે ફરજ કરવી અદા કરવી એટલે શું છે કે ફરજ બજાવવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આ ખાસ ધ્યાન રાખજો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવાનો હોય છે તો કે વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા એટલે શું થાય તો કે કોલમ એને કોલમ કહી શકાય અથવા પટાર પણ કહી શકાય છે જો આવી સંક્ષિપ્ત સમાચાર નોંધમાં અખબારો પ્રસિદ્ધ કરાતા હોય છે પ્રસિદ્ધ કરાવી એટલે કે જે પ્રણાલિકાઓ છે એમની પ્રસિદ્ધ જગ્યાઓ જોવા મળે છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી તથા સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોને જાણ માટે મોકલે છે સંક્ષિપ્ત સમાચારમાં સંક્ષિપ્ત સમાચારમાં અથવા અખબારી નોંધ અથવા અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું જીસ કૃષ્ણ